રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 13 જૂન ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. વાયુ વાવાઝોડાને પગલે સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર છે. વાયુએ દિશા બદલતા ગુજરાત પરથી વિનાશનું સંકટ હળવું થયું છે. વાયુ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે હવે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું નહીં આવે. વાયુ ગુજરાત નજીકથી પસાર થશે, જેને કારણે તેની અસર ચોક્કસ દેખાશે. તંત્રએ હજુ 24 કલાક લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. વાયુને કારણે દરિયો તોફાની થયો છે. આજે યાત્રાધામ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. ગોમતી ઘાટ પર વિરાટ કદના મોજાઓ ઉછળ્યા હતા. વાયુ વાવાઝોડાનું સંકટ હળવું થયું છે. વાવાઝોડું દરિયાકાંઠે સીધું ટકરાશે નહીં, પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. વાયુની સાઈડ ઇફેક્ટ તરીકે રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. જામનગર જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. કલેક્ટર રવિશંકરે બપોરે લોકોને આ સંદેશ પાઠવ્યો હતો. જો કે આગાહી મુજબ બપોરે વરસાદ વરસ્યો નથી, પરિણામે તંત્રના અનુમાનો મજાકનો વિષય બન્યા છે. દ્વારકાના જગત મંદિરમાં ધ્વજારોહણનો અનોખો મહિમા છે. પ્રતિદિન મંદિરના શિખર પર 5 ધ્વજારોહણ થાય છે. વાવાઝોડાની સ્થિતિના પગલે ધ્વજારોહણની વિધિમાં પરિવર્તન થયું હતું. તંત્રના આદેશ મુજબ હાલ શિખર પર નિયત ઊંચાઈએ ધ્વજારોહણ પ્રતિબંધિત છે. પરિણામે આજે સવારે ધ્વજદંડમાં બીજું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેને કારણે શ્રદ્ધાળુઓને શિખર પર એક સાથે 2 ધ્વજાના દર્શનનો લાભ મળ્યો હતો. જગત મંદિરના ઇતિહાસમાં આ ઘટના દુર્લભ કહી શકાય. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના બંધ જીમખાનામાંથી એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ સ્થાનિક યુવાન મુકેશ પાટડિયાનો હોવાનું બહાર આવ્યું છે. મૃતદેહ પર હથિયારોના પ્રહાર કર્યાના નિશાનો મળ્યા છે. પોલીસે યુવાનની હત્યા થઈ હોવાનું માની તપાસ આરંભી છે. આજે બપોર સુધી રાજ્યભરમાં વાયુ વાવાઝોડાનું સંકટ હતું. જામનગરમાં પણ તંત્ર એલર્ટ હતું. કલેક્ટરે એસટી તથા ખાનગી બસ સેવા બંધ રાખવા આદેશ કર્યો હતો, જેને પગલે બહારગામ જવા માટેની બસ સેવા ઠપ રહી હતી. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રની ટ્રેનો અને ફ્લાઇટો પહેલેથી જ રદ કરવામાં આવી હતી. બસ સેવા પણ ઠપ થતાં મુસાફરોને મુશ્કેલી થઈ હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.